સુરેન્દ્રનગર જન કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ગાંધી બાપુની 154મી જન્મજયંતિની ઉજવણી કરાઈ. જન કલ્યાણ ફાઉન્ડેશન સુરેન્દ્રનગર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 154મી જન્મજયંતિ નિમિત્તે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ગાંધીજીને સ્મરણાંજલિ આપવામાં આવી. ત્યારબાદ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જન કલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ સુમિત ઉમરાણીયા, ઇનરવિલ ક્લબના પ્રમુખ સ્વાતિબેન શાહ, રેખાબેન શાહ, સ્વતંત્ર સેનાની ચીમનલાલ વૈષ્ણવના પૌત્ર પ્રદીપભાઈ વૈષ્ણવ, કિરીટભાઈ ત્રિવેદી, સિનિયર સિટીઝન કેએન રાજદેવ, ગણેશભાઈ ખાંડલા, નિર્ધાર સંસ્થાના આનંદભાઈ રાવલ, ચંદુભાઈ ચૌહાણ, રાજુભાઈ ઉપાધ્યાય, શૈલેષભાઈ રાવલ, ઇમરાનભાઈ શેખ, મહિલા અગ્રણી શર્મિષ્ઠાબેન ત્રિવેદી, છાયાબેન શુક્લ, રેખાબેન પીઠવા, મીનાબેન જોશી વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર. મહાત્મા ગાંધીજીની 154મી જન્મજયંતિ નિમિત્તે જનકલ્યાણ ફાઉન્ડેશન સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી. ત્યારબાદ હોસ્પિટલમાં દર્દીઓ જે દાખલ છે તેમને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું અને આ રીતે અમે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારો સદૈવ અમર રહે તે માટેના અમે પ્રયત્નો કરીએ છીએ અને લોકોને ગાંધી વિચારોને મૂલ્યોને ધ્યાન રાખીને ચાલવા માટે અપીલ કરીએ છીએ. ગાંધી વિચારો એક એવા વિચારો છે જેના વિચારો એ તમે ચાલો તો કોઈ પણ અન્યાય તમને કંઈ કરી નથી શકતું. ત્યારે ગાંધી વિચારોને ધ્યાને રાખી આપણે ચાલીએ તે આજે મેં પ્રણ લીધું છે.